જીપીએસસીની ટીડીઓ સહિત જુદી જુદી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લોક પ્રશાસનના સિલેબસમાં મુઘલ વહીવટનો ખાસ ઉલ્લેખ થયેલો હોય છે આજના આપણા સેશનમાં આપણે મુઘલ વહીવટને સમજવાનો અને ઓબ્જેક્ટિવ કન્સર્નથી એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એને સમજવાની કોશિશ આપણે કરીશું મારા યુવાનો મુઘલ વહીવટની અંતર્ગત સૌથી પહેલાં આપણે એનું દ્રષ્ટિબિંદુ સમજશું કે ભાઈ એ લોકો સાર્વભૌમત્વ ના સંબંધમાં મુઘલ સામ્રાજ્યનો મૂળ વિચાર શું હતો તો એ મુઘલ રાજનૈતિક આદર્શો મુજબ રાજ્યોનું સંપૂર્ણ સાર્વભૌમત્વ બાદશાહમાં સમાયેલું હતું મતલબ આ એક રાજાશાહી વ્યવસ્થા છે જેમાં રાજામાં જ સાર્વભૌમત્વ સમાયેલું છે આપ જાણો જ છો કે જો સાર્વભૌમત્વ પ્રજામાં સમાયેલું હોય તો પ્રજા પ્રજાસત્તાક કહેવાય અને જો સાર્વભૌમત્વ રાજામાં સમાયેલું હોય તો તેને રાજાશાહી રાજ્ય કહેવાય તો આ એક રાજાશાહી રાજ્ય હતું અને મુગલ બાદશાહો સાર્વભૌમત્વને પોતાની વ્યક્તિગત

તમામ પ્રકારની સત્તાનું કેન્દ્ર બિંદુ એ તમામ પ્રકારની સત્તાનું કેન્દ્ર બિંદુ હોવાનો મતલબ છે એ જ સર્વોચ્ચ કારોબારી સત્તા છે એ જ સર્વોચ્ચ મતલબ બાદશાહ જ સર્વોચ્ચ ધારાકીય સત્તા છે બાદશાહ જ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને બાદશાહ જ સર્વોચ્ચ સેનાપતિ છે સત્તાનું કેન્દ્ર બિંદુ હતો આ રીતે

મુઘલ રાજ્ય પણ એક પ્રકારનું ઇસ્લામિક રાજ્ય હતું કે જેમાં કુરાન અને શરીયતને સૈદ્ધાંતિક રીતે સર્વોચ્ચ મહત્ત્વ પ્રાપ્ત હતું તો આ એક ઇસ્લામિક રાજ્ય છે જેમાં ઇસ્લામિક સિદ્ધાંતો મુજબ શાસન ચલાવવાની કોશિશ થાય છે એટલે જ ઇસ્લામિક શાસનના આદર્શો હોવાના કારણે જઝિયા વેરાની વ્યવસ્થા હતી અને અકબરે આ જઝિયા વેરો હટાવ્યો હતો એ એની ઉદારતાનું પ્રતિક બની ગયું તો યુવાનો ઇસ્લામિક રાજ્ય હતું એમાં કોઈને કંઈ શંકા કરવાની જરૂર નથી એ એના વિવિધ પ્રકારના જે માહિતીઓ ઉપલબ્ધ છે ઐતિહાસિક સ્ત્રોતોમાં એનાથી આપણને અંદાજો આવે છે મુગલ વહીવટમાં જે કેન્દ્ર સરકાર છે એમાં સમ્રાટ પછી બીજું કોઈ અગત્યનું સ્થાન હતું તો એ સ્થાન વજીરનું હતું વજીર શું છે એ સમજીએ મુઘલ કેન્દ્રીય વહીવટમાં સૌથી અગત્યનું સ્થાન વજીરનું હતું કે જે સામાન્ય વહીવટ તથા નાણાકીય બાબતોનો મુખ્ય અધિકારી હતો મુઘલ યુગમાં વજીરને વકીલ પણ કહેવામાં આવતું હતું તો જેને આપણે વજીર કહીએ છીએ એ જ વકીલ છે અને એ અત્યારના જે વડાપ્રધાનની ભૂમિકા છે એ પ્રકારની ભૂમિકા વજીર નિભાવતો હતો એ પછી જે બીજો અગત્યનો અધિકારી હતો અહીંયા વકીલ લખ્યું છે વકીલ નહીં આવે દિવાન આવશે ક્ષમા કરજો દિવાન જે બીજો અગત્યનો અધિકારી હતો એ દિવાન હતો આગળ જતા અકબરે વજીરની સત્તામાં ઘટાડો કર્યો અને તેની પાસેથી નાણાકીય બાબતો લઈ લેવામાં આવી અકબરે નાણાકીય બાબતના મુખ્ય અધિકારી તરીકે દિવાનની નિમણૂક કરી મારા યુવાનો બાબર અને હુમાયુનો સમય ત્યારે દીવાનની કોઈ પોસ્ટ છે જ નહીં મુગલ કેન્દ્રીય વહીવટમાં દીવાનની પોસ્ટની શરૂઆત અકબર કરે છે પંદરસો એકસઠ અને એ પછીના સમયગાળામાં એનો ઉદ્દેશ એ હતો કે જો વજીર જ જનરલ એડમિનિસ્ટ્રેશન અને ફાઈનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન ચલાવે તો બની શકે કે કોઈ દિવસ વજીર જ એટલો શક્તિશાળી થઈ જાય કે તે સમ્રાટને હટાવી દે તો થોડાક વજીરની પાંખો કાપવાની કોશિશ કરવામાં આવી અને એ કોશિશ હેઠળ જ વજીર પાસેથી નાણાકીય સત્તા લઈ લેવામાં આવી અને વજીરની સત્તાને કાઉન્ટર બેલેન્સ કરવા માટે એને પ્રતિસંતુલિત કરવા માટે હોદ્દો રજૂ કરવામાં આવ્યો અકબર દ્વારા અને નાણાકીય સત્તા આપી દેવામાં આવી તો દિવાન એક પ્રકારનો નાણાં મંત્રી હતો અકબરે નાણાકીય બાબતના મુખ્ય અધિકારી તરીકે દિવાનની નિમણૂક કરી દિવાનની મુખ્ય જવાબદારી મહેસૂલ તેમજ હિસાબી પ્રણાલીનો વહીવટ કરવાની હતી તો અને દીવાન બે સૌથી અગત્યના અધિકારી છે દિવાન ફાઇનાન્સિયલ મેટર વજીર જનરલ એડમિનિસ્ટ્રેશન સંભાળશે સામાન્ય વહીવટ સંભાળશે મારા યુવાનો અકબરની આ જે દ્રષ્ટિ છે કે જેમાં તે સમગ્ર વહીવટી તંત્ર અને અમલદાર શાહીને એ રીતના દિશા આપે છે કે કોઈ પણ સમૂહ કોઈ પણ જૂથ કોઈ પણ અધિકારી વર્ગ એટલો શક્તિશાળી ન બને કે તે આવતીકાલે સમ્રાટને જ ઉથલાવી નાખે સમ્રાટની સત્તાને જ ઉથલાવી નાખે અને એ જે દૂરદર્શિતા અકબર પાસે જોવા મળે છે આપણને કે એને બેલેન્સ એન્ડ કાઉન્ટર બેલેન્સ જેટલે ગુજરાતી ભાષામાં કૂટનીતિક ભાષામાં આપણે સંતુલન અને પ્રતિસંતુલનની નીતિ કહીએ એ સંતુલન અને પ્રતિસંતુલનનો બહુ માહિર ખેલાડી હતો અને ન કેવળ એણે ફક્ત કેન્દ્ર સરકારના સ્તરે આવું કર્યું પરંતુ પ્રાંતીય વહીવટમાં પણ અકબરે આ પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી અને તમામ પ્રદેશો ઉપર પોતાનું પ્રભુત્વ એવી રીતે સ્થાપિત કર્યું કે આવનારા દોઢસોથી બસસો વર્ષ સુધી ભારત ઉપર મુઘલ સામ્રાજ્યનું સાતત્ય જળવાઈ રહ્યું યુવાનો અહીંયા તમારે કમ્પેર કરવું જોઈએ કે અલ્લાઉદ્દીન ખલજી સલ્તનત સમયમાં આવો જ એક સામ્રાજ્યવાદી મહાન વિજેતા શાસક હતો પરંતુ એની પાસે આ વહીવટી કુશાગ્ર વહીવટી કુશળતા અને દૂરદર્શિતા ન હતી પરિણામે અલ્લાઉદ્દીન ખલજી તેરસો ને સોળમાં મૃત્યુ પામે છે અને તેરસો અઢાર ઓગણીસ સુધીમાં દિલ્હીમાં ખલજી વંશના શાસનનો અંત આવી જાય છે જ્યારે અકબરના શાસનનો અંત સોળસો પાંચમાં આવે છે પરંતુ એણે એક એવું વહીવટી માળખું એસ્ટાબ્લિશ કર્યું હતું કે જેમાં મુગલ વંશની સત્તા સત્તરસો પચાસ સુધી તો નિર્બાધપણે ચાલતી રહી અને અઢારસો સત્તાવન સુધી તે દિલ્હીમાં ચાલતી રહી તો આ જે દૂરદર્શિતા છે સદીઓ સુધી શાસન ચલાવવા માટે અકબરે ઉદારતા સાથે સંતુલન અને પ્રતિસંતુલનની નીતિ અપનાવી

જનતાની નૈતિકતાની દેખરેખ રાખનારો અધિકારી હતો મતલબ જનતા શરિયતનું પાલન યોગ્ય રીતે કરે છે કે નહીં એની દેખરેખ રાખનારા અધિકારીને મુહત તસીબ કહેવામાં આવતું હતું એ પછી મુશરીફ એક અધિકારી હતો જે એકાઉન્ટન્ટ હિસાબી હિસાબ સંભાળતો હતો અને એક અધિકારી મુસ્તોફી હતો કે જે ઓડિટર એટલે કે લેખા પરીક્ષકનું કાર્ય કરતો હતો આ લિસ્ટ આપ યાદ રાખી શકો છો મુગલ વહીવટ લોક પ્રશાસન માટે તો ઉપયોગી છે જ આ આ બધી બાબતો આપને હિસ્ટ્રી અને કલ્ચર વિષયમાં પણ ઉપયોગી બને છે તો આ એક બહુઆયામી ટૉપિક છે જેનો ઉપયોગ આપણને અનેક રીતે સફળતામાં થઈ શકે છે મુગલ વહીવટની અંતર્ગત પ્રાંતિય વહીવટની વ્યવસ્થા આગળ જતાં પંદર થઈ ગઈ પંદરસો એસી માં બાર પ્રાંતો હતા એ પછી જે વિજય અભિયાનો કરે છે અને કેટલાક નવીન રાજ્યો એમાં જોડાય છે કાશ્મીર એવું જ એક રાજ્ય હતું આ સમયમાં પ્રાંતને સુબો કહેવામાં આવતું હતું અને પ્રાંતનો મુખ્ય ગવર્નર સુબેદાર કહેવામાં આવતો હતો સુબેદારની નિમણૂક સમ્રાટ સ્વયં કરતો હતો અને તેનો કાર્યકાળ ત્રણ વર્ષનો હતો તેનું મુખ્ય કાર્ય લો એન્ડ ઓર્ડર કાનૂન અને વ્યવસ્થાની જાળવણી કરવાનું હતું સમ્રાટ દ્વારા પ્રાંતોમાં દિવાનની નિમણૂક પણ કરવામાં આવી જે મહેસૂલી તેમજ નાણાકીય બાબતોનો મુખ્ય અધિકારી હતો તો ફાઇનાન્સ અને રેવન્યુ દિવાન સંભાળશે લો એન્ડ ઓર્ડર સુબેદાર સંભાળશે મારા યુવાનો લો એન્ડ ઓર્ડરને નિઝામત કહેવાય અને જે આપણે સિવિલ મેટર્સ જેને કહીએ મહેસૂલી બાબતો દીવાની બાબતો એને દિવાનથી દીવાની શબ્દ આવ્યો છે અને વર્તમાન આપણી જે કાયદાકીય વ્યવસ્થામાં દીવાની બાબતો અને ફોજદારી બાબતો છે એ શબ્દ દીવાનથી દીવાની બાબત આવે છે ઓલું જે કૈલાસ ખેરવાળું દીવાની ગીત છે એના ઉપરથી દીવાની નહીં દીવાની એટલે સિવિલ મેટર્સ દીવાની બાબતો સિવિલ મેટર્સ અને એ દીવાની શબ્દ અહીંયા આ દિવાનના જન્મ લીધો છે કેન્દ્રીય સ્તરે પણ દિવાન હતો પ્રાંતિય સ્તરે પણ દીવાન હતો અને આ જ દીવાની સત્તા લોર્ડ ક્લાઇવે દીવાની સત્તાનો અધિકાર સત્તરસો પાસઠની અલ્હાબાદની સંધિ હેઠળ મુઘલ સમ્રાટ પાસેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પ્રાપ્ત કરાવ્યો હતો તો દીવાની સત્તા ક્લાઇવ પાસે એટલે કે ઇસ્ટનિયા કંપની પાસે હતું અને નિઝામત બંગાળના નવાબ પાસે હતું અને એ પ્રકારની શાસન વ્યવસ્થાને દ્વિમુખી શાસન વ્યવસ્થા કહેવામાં આવી છે બંગાળમાં સત્તરસો પાંસઠથી સત્તરસો બોત્તેર દરમિયાન લાગુ હતી મારા યુવાનો આગળ વધીશું અ પ્રાંતિય વહીવટ પછી સ્થાનિક વહીવટને સમજવાની કોશિશ કરીશું પ્રાંતની નીચે જિલ્લા સ્તરનું એકમ સરકાર કહેવાતું હતું યુવાનો સરકાર શબ્દ જેનું જે ઇવોલ્યુશન જે વ્યુતપત્તિ છે એના મૂળમાં મુઘલ યુગ જ છે મુગલ યુગથી જિલ્લાને સરકાર કહેવામાં આવતું હતું અને જિલ્લા સ્તરીય વહીવટી એકમ જનતાના પ્રત્યક્ષ સંપર્કમાં વધારે આવતું હોય છે સ્થાનિક વહીવટમાં એટલે પછી બધાને બધા જ રાજ શાસકીય વ્યવસ્થાને સરકાર શબ્દથી સંબોધવાની એક પરંપરા શરૂ થઈ અને આજે આપણે સરકાર શબ્દથી જ શાસનને ઓળખીએ છીએ પ્રાંતની નીચે જિલ્લા સ્તરનું એકમ સરકાર કહેવાતું હતું જિલ્લાની નીચે તાલુકા સ્તરના એકમને પરગણા કહેવામાં આવતું હતું શાહજહા સરકાર અને પરગણા વચ્ચે એક એકમ બનાવેલું જેને ચકલા કહેવામાં આવતું હશે અત્યારે પણ તમે નાના શહેરોમાં જાશો જૂના સમયના તો ત્યાં તમને ચકલા શબ્દ જોવા મળશે કે ફલાણા ચકલા ઢીકણા ચકલા નામથી તો એ ચકલા નામનું એકમ સરકાર અને પરગણાની વચ્ચે હતું તાલુકા અને જિલ્લાની વચ્ચે હતું જે શાહજહા લોન્ચ કરેલું આવી જ રીતે મુઘલ વહીવટના કેટલાક ગામડાઓના સમૂહને મહાલ કહેવામાં આવતું હતું અહીંયાથી જ મહાલવાડી વ્યવસ્થા જે આગળ જતા બ્રિટિશ યુગમાં લાગુ થઈ આ જ મહાલ શબ્દથી છે સરકારના સ્તરે કાનૂન અને વ્યવસ્થાની દેખરેખ રાખનારો અધિકારી ફોજદાર કહેવાતો હતો ત્યારે સરકાર સ્તરનો મુખ્ય મહેસૂલી અધિકારી અમલ ગુજાર કહેવાતો હતો તો ફોજદાર થી ફોજદારી મેટર આપણે જોઈ ગયા અને દિવાની બાબતોમાં અમલગુજાર ગુજાર મહેસૂલ સંભાળશે એ જિલ્લા સ્તરીય વહીવટી તંત્ર હતું આજે આ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને ડીએસપી સાહેબ સંભાળે છે એવી વાત છે પરગણા સ્તરે સ્થાનિક વહીવટમાં પરગણા સ્તરે મુખ્ય અધિકારી શિકદાર હતો જેની મુખ્ય જવાબદારી કાનૂન અને વ્યવસ્થાની જાળવણી કરવાનું હતું હવે પરગણા સ્તરે ઓર વિવિધ અધિકારીઓ છે એની આપણે ડિટેલ લેશું પરગણા સ્તરે મહેસૂલ વહીવટની જવાબદારી આમિલ ઉપર હતી તો આમિલ મહેસૂલી અધિકારી છે આપણે અત્યારના સમયના મામલતદાર જેવું જે અધિકારી કહી શકીએ આ સિવાય જમીન સંબંધી આંકડાઓનું સંકલન રાખનારો અધિકારી કાનૂનગો કહેવાતો હતો યુવાનો ધ્યાનમાં રાખજો કાનૂનગાના આધારે અત્યારે ડીઆઈએલઆર એક પોસ્ટ છે લેન્ડ રેકોર્ડ ઓફિસર એ એ આખી આખી પોસ્ટ કાનૂનગોથી જ જન્મી હોય એનો ઉદ્વિકાસ થયો હોય એવું લાગે છે ગ્રામીણ ક્ષેત્રનો મુખ્ય અધિકારી જેને આપણે અત્યારે તલાટી કહીએ છીએ એ એ સમયમાં પટવારી કહેવાતો હતો જે ગામડામાં મહેસૂલી વહીવટની દેખરેખ રાખતો હતો મારા યુવાનો આજે પણ ઉત્તર ભારતમાં તલાટી સ્તરના ગ્રામીણ અધિકારીને પટવારી જ કહેવામાં આવે છે આપણા ગુજરાતમાં મરાઠાઓનું શાસન રહ્યું એટલે મરાઠા વહીવટી શબ્દાવલીઓ અમલમાં આવી મામલતદાર તલાટી આ બધા મરાઠામાં મરાઠી ભાષાથી આવેલા શબ્દો છે જે ગુજરાતના વહીવટમાં સ્થાપિત છે મામલતદાર એટલે જે મામલાઓને નિપટાવે છે તે મામલતદાર તો આ તલાટી શબ્દ આપણે જ્યાં આવ્યો પરંતુ એ પહેલાં પટવારી શબ્દ હતો શહેરોમાં મુખ્ય વહીવટી અધિકારી કોટવાલ કહેવાતો હતો જેને આપણે અત્યારે કમિશનર કહીએ છીએ તથા કિલ્લાનું નિયંત્રણ કરનાર અધિકારી કિલ્લેદાર કહેવાતો હતો કિલ્લેદાર આમ લખશો કિલ્લેદાર કહેવાતો હતો આ મુગલોના સમયમાં મારા યુવાનો સ્થાનિક વહીવટ હેઠળ બંદરોનો વહીવટ અલગ રીતે જ કરવામાં આવતો હતો અને બંદરોની શું વ્યવસ્થા હતી પોર્ટ્સની મુઘલ વહીવટમાં બંદરોનો વહીવટ પ્રાંતથી અલગ રીતે કરવામાં આવતો હતો અને તમામ બંદરોનો મુખ્ય ગવર્નર મુક્ત સદી કહેવાતો હતો જ્યારે દરેક બંદરનો મુખ્ય અધિકારી મીરે બહર કહેવામાં આવતો હતો તો મીરે બહર બંદર અધિકારી છે મુક્ત સદી તમામ બંદરોનો મુખ્ય અધિકારી છે મુગલોના સમયમાં મહેસૂલી તંત્ર કેવું હતું મહેસૂલ વ્યવસ્થા શું હતી થોડું એને સમજવાની કોશિશ કરશું મુગલ યુગ પહેલા એવી વ્યવસ્થા હતી કે સમ્રાટ જ સામ્રાજ્યની તમામ જમીનોનો એકમાત્ર માલિક છે પરંતુ મુઘલ યુગમાં સમ્રાટને તમામ જમીનોનો માલિક માનવામાં ન આવ્યો એ તમામ જમીનોનો માલિક નથી પરંતુ તેને અધિકાર હતો કે તે આ જમીન ઉપર જમીન મહેસૂલ લઈ શકે પહેલી હકીકત જમીન મહેસૂલ લેવાનો અધિકાર શાસક મુગલ સમ્રાટને પ્રાપ્ત હતો બીજી હકીકત મુગલ શાસન હેઠળ જમીન મહેસૂલને માલ વાજિબ કહેવામાં આવતું હતું જમીન મહેસૂલનું જેટલું અનુમાન કરવામાં આવ્યું હોય અંદાજિત કે ભાઈ આ વર્ષે દસ કરોડ રૂપિયા મળશે તો આ જે અનુમાન રજૂ કરવામાં આવ્યું એ અનુમાનને જમાદાની અથવા જમા કહેવામાં આવતું હતું શું છે જમીન મહેસૂલનું અનુમાન આ અનુમાનની સરખામણીએ વાસ્તવિકપણે જેટલું મહેસૂલ પ્રાપ્ત થાય તેને હાસિલ કહેવામાં આવતું હતું આ જમીન મહેસૂલને ફારસી ભાષામાં ખરાજ કહેવામાં આવતું મારા યુવાનો મુગલ સામ્રાજ્યમાં ખરાજ માલવાજીબ જમાદાની હાસિલ આ બધા શબ્દો વહીવટ દ્રષ્ટિથી મહત્વના હતા એ સમયે મહેસૂલ વહીવટમાં અકબરે મહેસૂલ વહીવટમાં પણ મૂળભૂત જળ અનેક સુધારા કર્યા જે રીતના વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ જીએસટી લાવ્યા એવું જ કંઈક એમણે પણ એક નવી સિસ્ટમ લાવેલી જેનું નામ હતું જપ્તી પ્રણાલી અકબરે મહેસૂલ વહીવટ માટે જપ્તી પ્રણાલી લાગુ કરી હતી કે જેને આઈને દહસાલા અથવા ટોડરમલ બંદોબસ્ત કહે છે આ જપ્તી પ્રણાલી હેઠળ જમીનની માપણી માટે કરોડી નામના અધિકારી નિમણૂક કરવામાં આવેલી આ પ્રણાલી હેઠળ મહેસૂલ દર એક તૃતીયાંશ રાખવામાં આવેલી અકબરે આ પ્રણાલીને સામ્રાજ્યના ખાલસા ક્ષેત્ર ઉપર લાગુ કરી હતી અને જાગીર ક્ષેત્રમાં પારંપરિક પ્રણાલી જ પ્રચલિત હતી મતલબ ખાલસામાં જપ્તી પ્રણાલી લાગુ છે જાગીર ક્ષેત્રમાં લાગુ નથી હવે તમારા મનમાં પ્રશ્ન ઉભો થાય ખાલસા ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર જાગીર ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર ખાલસા ક્ષેત્ર મારા યુવાનો એક એવું ક્ષેત્ર છે કે જે સમ્રાટના પ્રત્યક્ષ નિયંત્રણ હેઠળ છે અને જાગીર ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જે કોઈ અધિકારીને અથવા કોઈ સામંતને આપવામાં આવ્યું છે અધિકારી કે સામંત ત્યાં પોતે એ જમીન પોતાના અંતર્ગત વહીવટ અંતર્ગત રાખે છે અને ત્યાંનું જમીન મહેસૂલ ઉઘરાવે છે કાનૂન અને વ્યવસ્થા સંભાળે છે તો આવી કે જાગીરદારી પ્રથા મુઘલ વહીવટમાં સ્થાપિત હતી એનો આપણે અભ્યાસ હમણાં જ કરીશું અહીંયા જ અને આ જાગીરદારી પ્રથાના જે ક્ષેત્ર હતા એને જાગીર ક્ષેત્ર કહેવામાં આવતું અને જે ક્ષેત્રમાં આવા કોઈ જાગીરદારોને કોઈ જમીન અપાઈ ન હતી એવા ક્ષેત્રને ખાલસા કહેવામાં આવતું અને ખાલસા ક્ષેત્રમાં સમ્રાટનું પ્રત્યક્ષ શાસન હતું તો યુવાનો આવી રીતના કંઈક સમજી શકીએ છીએ ખાલસા ક્ષેત્ર ઉપર જ જપ્તી પ્રણાલી લાગુ હતી જાગીર ક્ષેત્ર ઉપર નહીં મનસબદારી વ્યવસ્થા એક ચીજ અહીંયા મુગલ વહીવટને સમજવામાં આપણને જે પ્રશ્ન પૂછાઈ શકે કે મુઘલ તંત્રમાં ત્રણ પ્રકારની સિસ્ટમ ત્રણ પ્રકારની વ્યવસ્થાનું પાયાનું મહત્વ હતું એમાં પહેલી આ મનસબદારી વ્યવસ્થા બીજું હમણાં મેં કીધું એ પ્રમાણે જાગીરદારી વ્યવસ્થા અને ત્રીજી હતી જમીનદારી વ્યવસ્થા આ ત્રણેય વ્યવસ્થા શું હતી અને એનું શું વહીવટી મહત્વ અથવા વહીવટી ભૂમિકા હતી એનો આપણે અભ્યાસ કરીશું મારા યુવાનો થોડું મનસબદારી વ્યવસ્થા વિશે જાણીએ મનસબ શબ્દનો શાબ્દિક અર્થ છે પદ અથવા હોદ્દો મુગલ સામ્રાજ્યની અમલદાર શાહી મતલબ તમામ અધિકારીઓ અમલદાર શાહી મનસબ પ્રથા ઉપર આધારિત હતી મુગલ વહીવટી તંત્રને મનસબદારી મનસબદારી દ્વારા જ સુસંગઠિત તેમજ વર્ગીકૃત કરવામાં આવ્યું હતું આ મનસબ શબ્દ થી નિમ્ન ત્રણ બાબતો નક્કી થતી હતી તમે કલ્પના કરો તમે એક મુગલ શાસનના ઉચ્ચ અધિકારીઓ અધિકારી છો તો તમને જે મનસબ અપાણો ફોર એક્ઝામ્પલ તમને બે ના દરજ્જા નો મનસબ અપાણો ત્યારે આ મનસબ આંકડા કઈ રીતે આપતો કે પાંચસો નો મનસબ સો નો મનસબ પચાસ નો મનસબ પાંચ હજાર નો મનસબ તમારા મનસબ જે દરજ્જો છે જે આંકડો છે એનાથી તમારું સ્ટેટસ નક્કી થશે જેટલો આંકડો ઊંચો એટલો તમે ઊંચા અધિકારી છો અને મારા યુવાનો એ સંદર્ભમાં શાહજહાં એ દારા શિકોને સાઠ હજાર મનસબનો મનસબદાર બનાવેલો તો આપ અંદાજો લઈ શકો છો કે આ મનસબદારીની અંતર્ગત આંકડાઓ જે રજૂ થાય છે જે આંકડો મળે છે એ તમારો હોદ્દો દર્શાવે છે અને એ જ વાત અહીંયા સમજાવવાની કોશિશ કરી છે કે વહીવટી પદ સોપાનમાં દરેક વહીવટી અધિકારીનું સ્થાન અને હોદ્દો મનસબથી નક્કી થતો હતો નંબર વન થિંગ નંબર ટુ મનસબના આધારે જ અધિકારીનું વેતન નક્કી થતું હતું નંબર થ્રી મનસબના આધારે જ મનસબદારે રાખવાના ઘોડેસવાર સૈનિકો અને અન્ય સૈનિકોની સંખ્યા નક્કી થતી હતી તો જેટલી પણ જવાબદારીઓ છે અને જે તમારો દરજ્જો છે વંસદ્ધારનો એ દરજ્જો અકબરે પંદરસો ચિમ્મોતેર પંચોતેર માં મનસબદારી વ્યવસ્થાનો પ્રારંભ કરેલો અને મનસબદારોની કુલ છાસઠ શ્રેણીઓ સ્થાપિત કરેલી મેં તમને હમણાં બતાવી પાંચસો નો હજાર નો સો નો આવી કુલ સિક્સટી સિક્સ શ્રેણીઓ હતી જેના આધારે આ વ્યવસ્થા સ્થાપિત થયેલી આ વ્યવસ્થા હેઠળ દરેક મનસબદાર ચાહે નાના નાનો હોય એની નિમણૂક સીધા મનસબ સીધા સમ્રાટ દ્વારા જ બાદશાહ દ્વારા જ થતી હતી આ મનસબદારોને રોકડ અથવા જાગીર સ્વરૂપે વેતન અપાતું હતું જો કેસમાં વેતન અપાય તો અલગ વાત થઈ જાય પરંતુ જો જાગીરના રૂપમાં વેતન અપાયું હોય તો વેતનમાં એને સહાયક ખર્ચા પણ આપવા પડે ફોર એક્ઝામ્પલ અકબરે એવી વ્યવસ્થા રાખેલી કે પાંચ હજાર મનસબ નો દરજ્જો ધરાવતા અધિકારીએ પાંચ હજાર ઘોડેસવાર સૈનિક રાખવા પડશે હવે પાંચ હજાર ઘોડેસવાર સૈનિકને રાખવાનો ખર્ચ એની જાળવણીનો ખર્ચ એની ટ્રેનિંગનો ખર્ચ એ તમામ ખર્ચ એને મળ્યા પછી એને વેતન મળે અને આ ખર્ચ અને વેતન તમામ વહીવટી ખર્ચ લશ્કરી ખર્ચ અને વેતન ત્રણેયનું એકીકરણ થાય એટલી રકમ કઈ છે એ રકમ નિર્ધારિત થાય એ રકમ મુજબની જમીનનો પ્રદેશ કોઈ એક તાલુકો કોઈ ચાર તાલુકા યા કોઈ પાંચ જિલ્લા એને આપી દેવામાં આવે અથવા જાગીર અને એ જે પ્રદેશ આપવામાં આવે ને જાગીર કહેવામાં આવે જાગીર સ્વરૂપે વેતન અપાતું હતું આ મનસબદારોને લશ્કરી અને વહીવટી જવાબદારી આપવામાં આવતી હતી હમણાં જ મેં આ વાત સમજાવી આપને જો તેમને વેતન રૂપે જાગીર અપાઈ હોય તો તેમણે જાગીરનો મહેસૂલ વહીવટ પણ સંભાળવાનો હતો તો લો એન્ડ ઓર્ડર ઇન જાગીર રેવન્યુ સિસ્ટમ છે તો અને આવો જાગીર પ્રાપ્ત કરેલા જે મનસબદારો છે એ તમામ મનસબદારો જાગીરદાર કહેવાયા હવે જાગીરદારી વ્યવસ્થા ઉપર થોડી પ્રાથમિક સમજ આપને પ્રાપ્ત થઈ જશે સલ્તનત યુગમાં અહીંયા જે પ્રાથમિક સમજ મેળવી જાગીરદારી ઉપર એને જ આગળ લઈ જઈ રહ્યા છીએ જાગીરદારી વ્યવસ્થામાં આપણે જોઈએ કે સલ્ટનત યુગમાં સ્થાપિત થયેલી એકતાદારી વ્યવસ્થાનું જ પરિવર્તિત સ્વરૂપ જાગીરદારી કહેવાય છે મુઘલોએ પોતાના ઉચ્ચ અધિકારીઓને વેતનના સ્વરૂપમાં જે જમીન કે પ્રદેશ આપ્યો તે પ્રદેશને જાગીર કહેવામાં આવ્યું તથા આ જાગીરનો ધારક જાગીરદાર કહેવાયો સાજાના સમય સુધી જાગીરદારી વ્યવસ્થા વારસાગત થઈ ન હતી મતલબ બે પાંચ સાત વર્ષે એક જાગીરદારને વેતન સ્વરૂપે જે પ્રદેશ અપાયો હોય એમાંથી એની બદલી થઈ જતી હતી પરંતુ ઔરંગઝેબના અંતના સમયથી આ જાગીરદારી વારસાગત થઈ ગઈ ફાધર પછી દીકરો દીકરા પછી પૌત્ર એ રીતના આવવા લાગ્યું અને એના પરિણામે મુગલ વહીવટી તંત્ર નબળું પડ્યું એ જ વાત અહીંયા રજૂ કરવાની કોશિશ છે કે શાહજહાના સમય સુધી જાગીરદારી વ્યવસ્થા વારસાગત થઈ ન હતી અને જાગીરદારોની સમયે સમયે બદલી થતી હતી પરંતુ ઔરંગઝેબના સમયના અંતમાં તથા એ પછી જાગીરદારી વારસાગત થઈ ગઈ આ જે વારસાગત થઈ જવાની સ્થિતિ છે એ મુગલોના પતનનું એક અગત્યનું વહીવટી કારણ બની ગયું મારા યુવાનો આગળ વધીશું જમીનદારી વ્યવસ્થા સમજીશું મુગલ વહીવટી અંતર્ગત જમીનદારી વ્યવસ્થાને પણ સ્વીકૃતિ હતી શું છે આ વ્યવસ્થા તો કે જમીનદાર શબ્દ પારસી ભાષાનો છે જે કોઈ સ્થાનિક પ્રદેશની પ્રદેશના પ્રધાનને દર્શાવે છે મતલબ તાલુકાના દસ ગામડા વીસ ગામડાનો પ્રધાન હોય રાજનીતિક દ્રષ્ટિથી વહીવટી દ્રષ્ટિથી નહીં અને પરંપરાથી પેઢી દર પેઢીએ એમાં જેને આપણે અત્યારે જમીનદાર કે ઠાકુર કે આવા શબ્દ વાપરાતા હોય છે એ એવા પ્રધાનને દર્શાવે છે મુઘલ યુગ દરમિયાન સ્થાનિક સ્તરે આવી જમીનદારી વ્યવસ્થા સ્થાપિત હતી આ યુગમાં જમીનદારને પોતાના પ્રદેશમાં મહેસૂલનો એક હિસ્સો પ્રાપ્ત કરવાનો અધિકાર હતો આ એક વારસાઈ અધિકાર હતો જે પેઢી દર પેઢી આગળ વધશે આ એક વારસાઈ અધિકાર હતો અને પ્રદેશના કુલ જમીન મહેસૂલમાં જમીનદારોને દસ હિસ્સો મળતો હતો મતલબ આખું પ્રદેશ માની લ્યો ચાર તાલુકાના એક જમીનદાર છે અને એ આખા પ્રદેશમાંથી વીસ લાખ એ સમયની વાત કરીએ રૂપિયામાં અ જો મહેસૂલ પ્રાપ્ત થયું છે તો દસ ટકા લેખે બે લાખ રૂપિયાનું મહેસૂલ પ્રાપ્ત કરવાનો અધિકાર જમીનદારનો હતો અકબરે અહીંયા પણ દુરદર્શિતા વાપરી અને જમીનદારોના આ અધિકારને સ્વીકારી લીધો કે લઈ જાઓ કાંઈ વાંધો નહીં અને જેવું એને કહી દીધું લઈ જાઓ કાંઈ વાંધો નહીં એવું તમામ જમીનદારોએ મુઘલોને સમર્થન આપી દીધું અને એ જમીનદારોના માધ્યમથી સ્થાનિક સ્તર સુધી એક વિદેશી શાસક હોવા છતાં અકબર અને મુઘલ વ્યવસ્થા શાસકના રૂપમાં ટકી રહી મારા યુવાનો એ સંદર્ભમાં એ છેલ્લું વાક્ય છે અકબરે જમીનદારોના આ અધિકારોનો સ્વીકાર કર્યો તથા સ્થાનિક સ્તરે વહીવટના સંચાલનમાં જમીનદારની સહાય લેવામાં આવી ડેફિનેટલી આવશે આપશે કારણ કે એના અધિકારોને સ્વીકૃતિ આપી દીધી મુગલો એની સામે ન પડ્યા એને સાથે લઈ લીધા અને જ્યારે તમે સાથે લઈ લો છો ત્યારે તમારી તાકાત વધે છે તમારી તાકાત ઘટતી નથી મારા યુવાનો મુગલ વહીવટની તમામ અગત્યની બાબતો જે લોક પ્રશાસનની દ્રષ્ટિથી મહત્વની હોવાની સાથોસાથ તમારા માટે ઇતિહાસ અને સંસ્કૃતિ વિષયમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે મુગલ વહીવટની આ તમામ બાબતોને અહીંયા વિરામ આપી બે પાંચ પ્રશ્નો આપણે પ્રેક્ટિસના સેમ્પલ રૂપે કરીશું કે આમાંથી આવા કંઈક પ્રશ્નો પૂછાઈ શકે એમાં પહેલો પ્રશ્ન છે કે મુગલ કેન્દ્રીય વહીવટમાં દિવાન નાણાકીય બાબતોનો પ્રધાન હતો યસ હતો સાચી વાત છે અકબરે વજીરની નાણાકીય સત્તા સમાપ્ત કરીને તે દીવાનને આપી હતી યસ સાચી વાત છે મતલબ બંને વિધાન સાચા છે જવાબ બનશે એક અને બે બંને બીજો પ્રશ્ન લેશું મારા યુવાનો આઈને દહસાલા વ્યવસ્થા સામ્રાજ્યના કયા ક્ષેત્રમાં લાગુ કરવામાં આવેલી તો કયા ક્ષેત્રમાં લાગુ થયેલી જવાબ છે ખાલસા ક્ષેત્ર

અકબરના સમયમાં મુઘલ પ્રાંતોની સંખ્યા કુલ કેટલી હતી ભાઈ કુલ તો પંદર હતી શરૂઆતમાં બાર હતી જે આગળ વધીને પંદર થઈ ગયેલી એટલે એ જવાબ રહેશે મુઘલ વહીવટ હેઠળ જિલ્લા સ્તરના એકમને શું કહેવામાં આવતું હતું તો કે મુઘલ વહીવટ હેઠળ જિલ્લા સ્તરના એકમને આપણે જવાબ જોઈ શકીએ છે સરકાર કહેવામાં આવતું હતું આપણે અભ્યાસ કર્યો પરગણા તાલુકા સ્તરનું એકમ હતું શીખ છે ને એ સલ્તનત યુગમાં જિલ્લા સ્તરનું એકમ હતું એટલે એ હટી જાય છે પરગણા તાલુકો છે એટલે હટી જાય છે વિષય છે એ ગુપ્ત યુગમાં જિલ્લા સ્તરના એકમને વિષય કહેવામાં આવતું હતું તો એ પણ હટી જશે વિષય શીખ અને સરકાર ત્રણેય જિલ્લા સ્તરના જ એકમ છે પરંતુ અલગ અલગ યુગમાં તે જિલ્લા તરીકે ઓળખાતા હતા યુવાનો આગળ વધીશું અમલ ગુજાર એક મહેસૂલી અધિકારી હતો કે પોલીસ અધિકારી હતો કે બંને હતો કે બંનેમાંથી કોઈ ન હતો જવાબ છે તે એક મહેસૂલી અધિકારી હતો એ જવાબ રહેશે મુઘલ વહીવટમાં લશ્કરી વડાને શું કહેવામાં આવતું હતું મીર સામા ના મીર બહર નહીં મીર બક્ષી યસ મીર બક્ષી કહેવામાં આવતું હતું મીર સુધુર નહીં જરાય નહીં મારા યુવાનો આ પ્રશ્નો આના આધારે તમે કેવી રીતના બધા ફેક્ટ યાદ કરવાના છે કેવી રીતના વાતોને ધ્યાનમાં લેવાની છે સમજવાની છે એનો અંદાજો તમને આવ્યો હશે મારા યુવાનો વારંવાર આપણા પોલીસ ભરતી બોર્ડની સાથે જોડાયેલા હસમુખભાઈ પટેલ આગ્રહ કરી રહ્યા છે કે તમે તૈયારી રાખજો અમે ગમે ત્યારે કોન્સ્ટેબલ એએસઆઈ અને પીએસઆઈ પરીક્ષા જાહેર કરી શકીએ છીએ અને જે લોકો તૈયારી કરી નથી રહ્યા એ લોકો બેદરકાર ન રહે અને તૈયારી કરે એવો આગ્રહ પણ હસમુખ પટેલ સાહેબ કરી રહ્યા છે એ જ સંદર્ભમાં અમે માનસ એકેડમી અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી એક નવી કોન્સ્ટેબલ બેચનો પ્રારંભ કરી રહ્યા છે કે જેની અંતર્ગત તમામ મૂળભૂત વિષયો કે જે કોન્સ્ટેબલ પરીક્ષામાં રહ્યા છે અને રહેશે આપણા મસમુખ પટેલ સાહેબે એમાં પણ સ્પષ્ટતા આપી છે કે કોઈ મેજર ચેન્જ છે નહીં તો કાયદાશાસ્ત્ર મેથેમેટિક્સ રિઝનિંગ હિસ્ટ્રી કલ્ચર જ્યોગ્રોફી આવા વિષયોની ઉપયોગિતા આવનારા નવા આરઆરમાં પણ જેમની તેમ જળવાઈ રહેશે એવી અમારી ધારણા છે કાયદાશાસ્ત્ર પણ રહેશે એ ધારણાના આધારે જ અમે અત્યારે અઢાર ડિસેમ્બરથી આ બેચ શરૂ કરી રહ્યા છીએ અને એ બેચની અંતર્ગત મેસ રિઝનિંગ કાયદાશાસ્ત્ર વગેરે સહિત તમામ જે અગત્યના વિષયો છે એની ઉપર ફૂલ ફોકસ કરી સ્ટડી મટીરિયલ ટેસ્ટ સિરીઝ ડેલી ટેસ્ટ અને વીકલી ટેસ્ટ દ્વારા સતત ઇવેલ્યુએશનની સિસ્ટમ હેઠળ તમને તૈયાર કરવાની કોશિશ કરીશું એના પહેલાં ત્રણ લેક્ચર એકદમ ફ્રી છે એક વખત અમારી જે સ્ટડી કરાવવાની પદ્ધતિ છે તૈયારી કરાવવાની પદ્ધતિ છે લક્ષ્ય સુધી પહોંચાડવાની જે અમારી પદ્ધતિ છે એને સમજવા માટે ફ્રી લેક્ચરમાં ખાસ તમે વધારશો આ સાથે જ આ લેક્ચરને અહીંયા વિરામ આપો મારા યુવાનો આ વિડીયોને તમે લાઈક કરશો અને યથાશક્ય શેર કરશો જેથી લોક પ્રશાસન જેવા અજાણ્યા વિષય ઉપર વધુને વધુ વિદ્યાર્થીઓ લાભાન્વિત થઈ પોતાની કારકિર્દીને સફળ બનાવી શકે થેન્ક યુ વેરી મચ જય હિન્દ નમસ્કાર